જાફરાબાદ અમદાવાદ રૂટની એસટી બસ પલટી ખાઈ જતા 10 મુસાફરોને ઈજાઓ થતા તાત્કાલિક તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે મહુવા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હાલ જાણવા મળ્યા મુજબ જાફરાબાદના રોહિસા પાસે એસટી બસ પલટી મારી જતા અનેક મુસાફરોને ઈજા થઈ હતી. કોઈ પણ વાહન સામે ન હોવા છતાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જાફરાબાદથી સવારે 8 વાગે ઉપડેલી અમદાવાદ જતી એસટી બસ નંબર GJ 18 11 37 સવારે મુસાફરોને લઈને અમદાવાદ જવા નીકળી હતી. આ બસ મહુવાથી થોડે દૂર રોહિસા નજીકથી પસાર થતી હતી ત્યારે બસનો ચાલક હિતેશભાઈ વાળાએ અચાનક બસ પરનો કાબુ ગુમાવતા તે પલટી ખાઈ ગઈ હતી. પલટી ખાવાના કારણે બસનો કડુસલો બોલી ગયો હતો અને બસમાં બેઠેલા દરેક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં બસના કંડક્ટર લક્ષ્મીબેન ઝાલાને પણ ઈજા થવા પામી હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ગંભીર હતો પણ છતાં રામ રાખે અને કોણ ચાકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી કે ગંભીર ઈજાઓ પહોંચી ન હતી, જેથી એસટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અશોક મણવાર, આઝાદ ન્યૂઝ, અમરેલી.